નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે એસએમસીની અંદર ભરતી આવી છે અને અલગ અલગ અગિયાર જેટલી પોસ્ટ માટે જગ્યાઓ મંગાવવામાં આવેલી છે ભરતીની વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું વિડિયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે સુરત મહાનગરપાલિકાની અંદર ભરતી આવી છે અને અગિયાર અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ મંગાવવામાં આવેલી છે ઓનલાઈન જ તમારે અરજી કરવાની છે તારીખ ચાર સાત રોજ છે શરૂ થઈ ગઈ સાત બે હાજર છેલ્લી તારીખ છે રાત્રિના અગિયાર વાગ્યા દર અગિયાર અલગ અલગ પોસ્ટ માટેની વાત કરીએ તો એમાં જે પહેલી પોસ્ટ છે મિત્રો એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ માટેની વાત કરીએ તો એક એક જગ્યા છે મિત્રો એડિશનલ સિટી એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે એક જગ્યા છે ટાઉન ડેવલપમેન્ટ આવે છે એના માટે એક જગ્યા છે ઓફિસર આવે છે એના માટે કાર્યપાલ એન્જિનિયર સિવિલ માટેની વાત કરીએ ત્રણ જગ્યા છે ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ માટેની બે જગ્યા છે ડેપ્યુટી એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે ચાર જગ્યા છે એન્વાયરમેન્ટ એન્જિનિયરની વાત કરીએ મિત્રો તો એમાં પણ ચાર જગ્યા છે ડેપ્યુટી ટાઉન પ્લાનરની ત્રણ જગ્યા છે જે પોસ્ટ છે મિત્રો આસિસ્ટન્ટ ઇન્સેક્ટિસાઇડ ઓફિસર માટે સાત જગ્યા છે મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ માટે છવ્વીસ જગ્યા છે અને સબ ઓફિસર ફાયર માટે પચીસ જેટલી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે હવે વાત કરીએ મિત્રો લાયકાત અને વિશેષે જે શું રહેશે તમારી ઉંમર મર્યાદા એની વાત કરીએ અને ખાસ અમારી આ ટેલિગ્રામ ચેનલની અંદર છે અને ઓફિસર પીડીએફ છે અને જે પોસ્ટ છે એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ માટેની જેની અંદર છે ડિગ્રી એન્જિનિયર કરેલો લેવો જરૂરી છે સાહીઠ ટકા સાથે મિત્રો અને જેની અંદર દસ વર્ષનો અનુભવ માંગેલો છે એમાં પગાર સારો આવ્યો છે ઇઠોતેર હજાર આઠસો છે એ વિશેષ પગાર છે પિસ્તાલીસ વર્ષથી વધારે નહીં ચાલે મિત્રો આની અંદર વાત કરીએ મિત્રો આગળની જે પોસ્ટ છે એડિશનલ સિટી એન્જિનિયર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એમાં છે ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલની અંદર ડિગ્રી સાથે દસ વર્ષનો અનુભવ છે એમાં પણ પગાર સેમ રહેશે પિસ્તાલીસ વર્ષથી વધારે નહીં ચાલે મિત્રો ત્યારબાદ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર માટેની વાત કરીએ તો એની અંદર છે આર્કિટેક્ટર અથવા તો બી સિવિલ કરેલો હોવો જરૂરી છે સડસઠ હજાર સાતસો પગાર છે ત્યારબાદ આગળ મિત્રો કાલિયપર એન્જિનિયરની વાત કરીએ તો એની અંદર છે મહાનગરપાલિકા કે જેની અંદર ખાસ કરીને કહેવાય ને બ્રિજ સાથે એમ ઇ સિવિલ કરેલું હોય બરાબર અને સાત વર્ષ નોકરીનો અનુભવ હોય એવા લોકો માટે છે એમાં પગાર છે સડસઠ હજાર સાતસો પગાર રહેશે મિત્રો પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં અને ખાસ કરીને જે કહેવાય ને કે સુરત મ્યુનિસિપલની અંદર કામ કરતા હોય તો એના માટે પંચાવન વર્ષ છે ત્યારબાદ આગળની પોસ્ટની વાત કરીએ એમાં પણ જે વિશેષ છે અનુભવ છે બી સિવિલ કરેલો હોય તો દસ વર્ષનો અનુભવ માંગેલો છે મિત્રો ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરની વાત કરીએ તો એમાં પણ બી આર્કિટેક્ચર છે મિત્રો અથવા તો કહેવાય ને બી સિવિલ કરેલું જરૂરી છે મિત્રો અને અનુભવ છે વિશેષે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ અનુભવ આપેલો છે અહીંયા તેમાં પગાર છે છપ્પન હજાર એકસોથી તમારો શરૂ થશે મિત્રો ત્યારબાદ ડેપ્યુટી ઇન્જિનિયર ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો બી ઇલેક્ટ્રિકલ માંગેલું છે મિત્રો અથવા બી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બરાબર પાસ કરેલું હોય અને પાંચ વર્ષનો અનુભવ છે એમાં છપ્પન હજાર એકસો પગાર છે એન્વાયરમેન્ટની વાત કરીએ તો બી સિવિલ છે મિત્રો અલગ અલગ અહીંયા બી ઇન્વાયરમેન્ટ કરેલું હોય બરાબર તો એ વિશેષ અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો ત્યારબાદ આગળની પોસ્ટ છે ડેપ્યુટી ટાઉન પ્લાનર છે એની અંદર પણ મિત્રો બી આર્કિટેક્ચર અથવા બી સિવિલ કરેલું હોય ત્યારબાદ આગળની પોસ્ટ છે આસિસ્ટન્ટ ઇન્સેક્ટિસાઇડ ઓફિસરની વાત કરીએ પ્રાણીશાસ્ત્રની અંદર છે સ્નાતક કરેલું હોય તો એના માટે વિશેષ છે મિત્રો પગાર ઓગણી હજાર નવસો છે ને મેન્ટેનન્સ ઇલેક્ટ્રિકલ જે આસિસ્ટન્ટની વાત કરીએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ હશે એના માટે સારામાં સારી ભરતી છે મિત્રો તેત્રીસ જેટલી જગ્યા છે ને પગાર છે તમારો સારો એવો છે ઓગણીસ હજાર જે કહેવાય ને નવસોથી તમારો વિશેષ પગાર શરૂ થશે ને પહેલાં જે વર્ષની અંદર છે તમને દસ હજાર બીજા વર્ષની અંદર અગિયાર હજાર ત્રીજા વર્ષની અંદર બાર હજાર બરાબર તાલીમ તમારે લેવાનું લેવાની રહેશે ત્યારબાદ આગળનું ભર છે આ પ્રમાણે ચાલુ થશે બાદ આગળની પોસ્ટ છે સબ ઓફિસર ફાયર માટેની વાત કરીએ ધોરણ બાર પાસ કરી અથવા તો જે કહેવાય ને કે ફિઝિક્સ કેમેસ્ટ્રીના વિષય સાથે પાસ કરેલું જરૂરી છે મિત્રો અને નેશનલ ફાયર સર્વિસ જે કોલેજ છે નાગપુર દ્વારા જે ચાલતો કોર્સ આવે છે એ સફળતાપૂર્વક પાસ કરેલો હોય તો એના માટે આ વિશેષ ભરતી છે એમાં પણ સારો એવો પગાર છે જે પાંત્રીસ હજારસો ટ્રેનિંગ છે મિત્રો તાલીમના ભથ્થાની વાત કરીએ પહેલાં વર્ષની અંદર નવ હજાર પાંચસો પગાર રહેશે ત્યારબાદ દ્વિતીય વર્ષની અંદર છે દસ હજાર પાંચસો અને તૃતીય વર્ષની અંદર છે અગિયાર હજાર પાંચસો મળવા પાત્ર થશે મિત્રો વિશેષ વધારે માહિતી માટે ખાસ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર આની પીડીએફ મુકાઈ ગયેલી છે તો ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો અને વિશેષ માહિતી મેળવી શકો તો વિડીયોને લાઈક કરી તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર